नमस्ते विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 2માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. બેસી ગયા, સરસ. તો ચોપડીમાં આપણે વ્હીકલ્સ, વાહનોના નામ, વાહનો, બરોબર, જે સ્પેલિંગ મેં તમને આગળના વિડીયોમાં ગયા વિડીયોમાં શીખવાડ્યું હતું, બરોબર, નોટમાં લખાવ્યા હતા અને લેસનમાં પણ 5 વખત લખવા આપ્યા હતા, જેથી કરીને તમને સ્પેલિંગો મોડે થઈ જાય, બરોબર. તો આજે એકવાર આપણે સ્પેલિંગ વાંચી લઈશું, એના પછી આગળ એક્સરસાઇઝ છે એ ચલાવીશું, બરોબર. તો ચલો, મારી સાથે તમારે સ્પેલિંગો બોલવાના છે. એક સ્પેલિંગ 2 વાર બોલીશું આપણે, બરોબર. કેટલી વાર? 2 વાર, બરોબર. તો ચલો, બી યુ એસ, બસ એટલે બસ. બી યુ એસ, બસ એટલે બસ. સી એ આર, કાર એટલે ગાડી. સી એ આર, કાર એટલે ગાડી. વી એ એન, વેન એટલે વેન. વી એ એન, વેન એટલે વેન. જે ડબલ ઈ પી, જીપ એટલે જીપ. જે ડબલ ઈ પી, જીપ એટલે જીપ. બી આઈ કે ઈ, બાઇક એટલે બાઇક. બી આઈ કે ઈ, બાઇક એટલે બાઇક. ટી આર એ સી ટી ઓ આર, ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર. ટી આર એ સી ટી ઓ આર, ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર. ટી આર યુ સી કે, ટ્રક એટલે ખટારો. ટી આર યુ સી કે, ટ્રક એટલે ખટારો. સી એ આર ટી, કાટ એટલે ગાડું. સી એ આર ટી, કાટ એટલે ગાડું. આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ, રિક્ષો એટલે રિક્ષા. આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ, રિક્ષો એટલે રિક્ષા. બી આઈ સી વાય સી એલ ઈ, બાયસિકલ એટલે સાયકલ. બી આઈ સી વાય સી એલ ઈ, બાયસિકલ એટલે સાયકલ. એસ સી ડબલ ઓ ટી ઈ આર, સ્કૂટર એટલે સ્કૂટર. એસ સી ડબલ ઓ ટી ઈ આર, સ્કૂટર એટલે સ્કૂટર. બી ઓ એ ટી, બોટ એટલે હોડી. એસ એચ આઈ પી, શિપ એટલે વહાણ. એસ એચ આઈ પી, શિપ એટલે વહાણ. પી એલ એ એન ઈ, પ્લેન એટલે વિમાન. પી એલ એ એન ઈ, પ્લેન એટલે વિમાન.
TRAIN ટ્રેઇન એટલે આ ગાડી. TRAIN ટ્રેઇન એટલે આ ગાડી. ચલો, દરેક જણાને સ્પેલિંગો યાદ રહી ગયા હશે, બરોબર છે? તો હવે પાછળ એક્સરસાઇઝ છે એ આપણે કરવાની છે, બરોબર? તેમાં સૌથી પહેલાં પ્રશ્ન એક છે, શું છે? ઉદાહરણ પ્રમાણે યોગ્ય જવાબ શોધીને લખો. ઉદાહરણ પ્રમાણે યોગ્ય જવાબ શોધીને લખો, બરોબર? અહીંયા સ્પેલિંગ આપ્યા છે, અહીંયા ગુજરાતી આપ્યું છે, વચ્ચે જવાબ લખવાના છે. સ્પેલિંગનું ગુજરાતી જે થતું હોય તે અહીંયા સામેથી શોધી અને એના પછી અહીંયા જવાબની સામે જવાબની લીટીમાં લખવાનું રહેશે, બરોબર? BOAT સ્પેલિંગ શું છે? BOAT ઉચ્ચાર થશે બોટ. બોટ એટલે શું થાય? તમે સ્પેલિંગ મોઢે કર્યા હોય તો તમને આવડતું હશે. બોટ એટલે હોડી. તો અહીંયા હોડી ક્યાં છે? તો ભાઈ આ રહ્યું છે ને, તો અહીંયા લખી દીધું છે હોડી, બરોબર? પછીનો સ્પેલિંગ જુઓ, SCOOTER SCOOTER ઉચ્ચાર શું થશે? સ્કૂટર. શું થશે? સ્કૂટર. સ્કૂટર એટલે, સ્કૂટરનું ગુજરાતી શું થાય? સ્કૂટર જ થાય. શું થાય? સ્કૂટર જ થાય. હવે અહીંયા ગુજરાતીની લખ્યું છે તેમાં સ્કૂટર ક્યાં લખ્યું છે બોલો? હા, પહેલાં જ લખ્યું છે, હે ને? તો અહીંયા શું લખીશું આપણે? સ્કૂટર. શું લખવાનું? સ્કૂટર. સ્કૂટર, બરોબર લખ્યું દરેક જણાએ? લખે ગયું સ્કૂટર. પછીનો સ્પેલિંગ જુઓ, TRUCK TRUCK આ શેનો સ્પેલિંગ છે? આનો ઉચ્ચાર શું થશે તમને ખબર છે? TRUCK ઉચ્ચાર થશે ટ્રક. શું થશે? ટ્રક. હવે ટ્રક એટલે, ટ્રકનું ગુજરાતી શું થાય બોલો? ટ્રક એટલે ખટારો. શું થાય? ખટારો. તો હવે અહીંયા ગુજરાતી સામે આપ્યું છે ત્યાં ખટારો ક્યાં લખ્યું છે? આ રહ્યું હોડીની ઉપર. તો અહીંયા લખવાનું ખટારો. લખો, ચલો. બરોબર. એના પછીનું સ્પેલિંગ જોઈએ આપણે. શેનો સ્પેલિંગ લખ્યો છે? TRACTOR હવે આનો ઉચ્ચાર શું થશે? TRACTOR શું થશે ઉચ્ચાર? ટ્રેક્ટર. શું થશે? ટ્રેક્ટર. સ્પેલિંગ પરથી તમને ખબર પડે TRA, તો ટીનું ગુજરાતી શું થશે? ટ, બરોબર? પછી આર આવ્યું એટલે ટ્ર થઈ જાય. સીનું ગુજરાતી થશે ક, પછી ટનું, ટીનું ટ અને આરનું ર, તો ટ્રેક્ટર થાય ને. તો ટ્રેક્ટર એટલે ટ્રેક્ટરનું ગુજરાતી ટ્રેક્ટર જ થાય, બરોબર? તો ટ્રેક્ટર અહીંયા સામે ક્યાં લખ્યું છે? આ રહ્યું. તો અહીંયા લખો ટ્રેક્ટર, બરોબર? પછીનું જોઈએ. લખે ગયું દરેક જણને? સરસ. એના પછીનું જોઈએ, BICYCLE શું સ્પેલિંગ છે? BICYCLE બાયસિકલ. શેનો સ્પેલિંગ છે? બાયસિકલ. હવે બાયસિકલ એટલે, હા, બાયસિકલ એટલે સાયકલ. તો હવે અહીંયા સામે ગુજરાતીમાં જુઓ, સાયકલ ક્યાં લખીને આપ્યું છે આપણને? ક્યાં છે? આ રહ્યું. તો અહીંયા સાયકલ લખવાનું, હા, તો લખો, ચલો.
ચાલો લખ્યું, દરેક જણાએ લખી લો. એના પછીનું હવે આ લખી લઈએ આપણે, બરોબર. ગુજરાતી અર્થ લખો. શું છે સૂચના? ગુજરાતી અર્થ લખો. અહીંયા આપણને સ્પેલિંગ આપ્યા છે, એનો ગુજરાતી અર્થ એટલે કે એને ગુજરાતીમાં શું બોલાય છે તે આપણે લખવાનું છે. પહેલું શું છે? PLANE, PLANE. પ્લેન એટલે વિમાન. શું થાય? વિમાન. તો એ ઉદાહરણ છે તે તો આપણને લખીને આપ્યું છે. પછી શું છે? VAN. શું છે? VAN. VAN એટલે વેન. વેન એટલે વેન. તો એનું ગુજરાતી વેનનું વેન જ થશે, બરાબર. તો લખો વેન, બરાબર. પછીનું જોઈએ BUS, BUS, બસ એટલે બસ. શેનો સ્પેલિંગ છે? બસનો. તો લખો બસ એટલે બસ. બરોબર. હવે એના પછીનું જોઈએ, લખે છે દરેક જણા? સરસ. પછીનું છે BIKE. શું છે? BIKE. બાઇક એટલે બાઇક. બાઇકનું ગુજરાતી શું થશે? બાઇક જ તે. તો લખો બાઇક. બાઇકનું બાઇક જ થાય. પછીનું જોઈએ RICKSHAW. શું સ્પેલિંગ છે? RICKSHAW. રિક્ષો એટલે રિક્ષા. શેનો સ્પેલિંગ છે આ? રિક્ષાનો સ્પેલિંગ છે. રિક્ષાને અંગ્રેજીમાં શું કહેવાશે? રિક્ષો. શું કહેવાય? રિક્ષો. તો લખો અહીંયા રિક્ષા, બરોબર. ચાલો એના પછીનું જોઈએ, શેનો સ્પેલિંગ છે? SHIP, SHIP. શિપ એટલે વહાણ. શું થાય? શિપ એટલે વહાણ. SHIP, શિપ એટલે વહાણ, બરોબર. પછીનું છે CAR, CAR. એનો ઉચ્ચાર થશે કાર. કાર એટલે ગાડી. શું થાય? ગાડી. તો લખો અહીંયા ગાડી, બરોબર. લખે ગયું દરેક જણાને આટલે સુધી? સરસ. હવે એના પછીનું જોઈએ, ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. હવે અહીંયા કોઈનો ઉચ્ચાર આપ્યો છે કોઈ સ્પેલિંગનો, અને અહીંયા સામે સ્પેલિંગ આપ્યો છે જેમાં અમુક અક્ષર નથી લખ્યો, ખાલી જગ્યા કરી છે, જેમાં આપણે એમાં જે આવતો હોય સ્પેલિંગ તે આપણે લખવાનું છે, બરાબર. તો સૌથી પહેલું શું છે? ઉદાહરણ આપ્યું છે આપણને જીપ. શું છે? જીપ. જીપનો સ્પેલિંગ થશે JEE. તો અહીંયા આપણને JE આપ્યું છે, પછી ખાલી જગ્યાને P, અને ખાલી જગ્યામાં E કરીને આપ્યો, જે આપણું ઉદાહરણ છે કે અહીંયા ખાલી જગ્યામાં જે સ્પેલિંગ આવતો હોય તે અક્ષર આપણે લખવાનો છે. પહેલું શું છે? પછીનું જુઓ તો કાટ. કાટ એટલે ગાડું. શું થાય? ગાડું. કાટનો સ્પેલિંગ થશે CART. શું થશે? CART. હવે અહીંયા જોઈએ, CAR આપ્યું છે અને બીજી ખાલી જગ્યા આપી છે. ખાલી જગ્યામાં શું આવશે? CAR પછી T. શું આવશે? T. તો આપણને કાટનો સ્પેલિંગ બની જાય ને કે CART. કાટ એટલે ગાડું. તો અહીંયા લખવાનો T. લખ્યું. એના પછીનું ટ્રેન છે. ટ્રેન, ટ્રેન એટલે
આગગાડી. હવે ટ્રેનનો સ્પેલિંગ શું થશે એ તમે સ્પેલિંગ મોઢે કર્યા હોય તો તમને આવડે. અહીંયા આપણને ટી આર લખીને આપ્યું છે, પછી ખાલી જગ્યા કરી છે અને આઈ એન લખ્યું છે, બરોબર? ટી આર લખ્યું છે, ખાલી જગ્યા કરી છે અને આઈ એન લખ્યું છે. હવે આ ખાલી જગ્યામાં શું આવશે બોલો? ટી આર એ આઈ એન, ટ્રેન એટલે આગગાડી. તો અહીંયા શું આવશે? એ આવશે. શું આવે? એ. ટી આર એ આઈ એન, ટ્રેન એટલે આગગાડી. લખો, એ આવશે ખાલી જગ્યામાં. લખ્યું દરેક જણાએ. ચલો, એના પછીનું ટ્રક આપ્યું છે. ટ્રકનો સ્પેલિંગ શું થશે તમને ખબર છે? ટ્રક એટલે ખટારો. ટ્રકનો સ્પેલિંગ શું થશે? ટી આર યુ સી કે. શું થશે? ટી આર યુ સી કે. હવે અહીંયા જો આપણને કયો કયો સ્પેલિંગ, કયો કયો અક્ષર લખીને આપ્યો છે. ટી પછી ખાલી જગ્યા, યુ પછી ખાલી જગ્યા અને પછી કે. કયો બે અક્ષર નથી આપણી પાસે, બરોબર? તો સૌથી પહેલાં તો આપણને ટ્રકનો સ્પેલિંગ તો આવડવો જોઈએ. ટ્રકનો સ્પેલિંગ થશે ટી આર યુ સી કે. ટી આર યુ સી કે. તો ટી પછી શું નથી અહીંયા ખાલી જગ્યામાં? આર. તો અહીંયા લખો આર. યુ આપ્યું છે, પછી ખાલી જગ્યામાં શું નથી? સી નથી. તો અહીંયા લખવાનું સી. ટી આર યુ સી કે, ટ્રક એટલે ખટારો, બરોબર? પછીની ખાલી પછીનું જોઈએ. બાયસિકલ. બાયસિકલ એટલે સાયકલ. બાયસિકલ એટલે સાયકલ. હવે બાયસિકલનો સ્પેલિંગ શું થશે બોલો? બાયસિકલનો સ્પેલિંગ શું થશે? બી આઈ સી વાય સી એલ ઈ. બાયસિકલ એટલે સાયકલ. ફરીવાર સ્પેલિંગ બોલું છું. બી આઈ સી વાય સી એલ ઈ. બાયસિકલ એટલે સાયકલ. તો અહીંયા આપણને કયો કયો અક્ષર નથી આપ્યો એ જોઈએ આપણે. બી આઈ પછી ખાલી જગ્યા છે, તો એ ખાલી જગ્યામાં શું આવશે? સી આવશે. લખો તો સી વાય સી, પછી ખાલી જગ્યા છે, તો શું આવે એ ખાલી જગ્યામાં? બીજીમાં L આવશે. શું આવશે? L. તો લખો બી આઈ સી વાય સી એલ ઈ. બાયસિકલ એટલે સાયકલ, બરોબર? ચલો, એટલું લખાઈ ગયું દરેક જણાને. સરસ. તો હવે એની નીચેનું આયા. સાચા શબ્દની બાજુમાં આપેલા ચોરસમાં ખરાની નિશાની કરો. સાચા શબ્દની બાજુમાં આપેલા ચોરસમાં ખરાની નિશાની કરો. સ્પેલિંગ છે બી ઓ એ ટી. બોટ એટલે વિમાન થાય, વહાણ થાય કે હોડી થાય? તો કે હોડી થાય. તો હોડીની અંદર ખરું કરી દીધું, બરોબર? એ ઉદાહરણ છે, આપણને કરીને આપ્યું છે. પછીનું ટી આર યુ સી કે. ટી આર યુ સી કે, ટ્રક એટલે, ટ્રક એટલે શું થાય? ખટારો. શું થાય? ખટારો. તો પહેલું શું છે? આગગાડી, ખટારો અને જીપ. તો ક્યાં ખરું કરવાનું? ખટારામાં. તો કરો, કર્યું દરેક જણાએ. એના પછી સી એ આર ટી. કાટ એટલે શું સ્પેલિંગ છે? સી એ આર ટી. કાટ એટલે ગાડી થાય, ગાડું થાય કે વાન થાય? બોલો શું થાય? ગાડું. શું થાય? ગાડું. તો ગાડુંમાં ખરું કરી દો, કર્યું. સરસ. પછી શું છે? એસ એચ આઈ પી. એસ એચ આઈ પી. શિપ એટલે હોડી થાય, વહાણ થાય કે બસ થાય? શું થાય? વહાણ. તો વહાણમાં ખરું કરી દો. પછીનું જોઈએ પી એલ એ એન ઈ.
પ્લેન પી એલ એ એન ઈ પ્લેન એટલે વિમાન થાય, વહાણ થાય કે ખટારો થાય. શું થાય? વિમાન. તો વિમાનમાં ખરું કરી દેવાનું. ચલો લખે કહું દરેક જણાને, આટલું આ પન્નામાં જેટલું લખાવ્યું એટલું લખે ગયું છે. સરસ. તો હવે આ બાજુનું પન્નું ફેરવો. ચલો નીચેના વાહનોના અંગ્રેજી સ્પેલિંગ લખો. નીચેના વાહનોના અંગ્રેજી સ્પેલિંગ લખો. અહીંયા જે વાહનો દોરીને આપ્યા છે તેમના આપણે અંગ્રેજી સ્પેલિંગ લખવાના છે, બરોબર? તો હવે સૌથી પહેલાં અહીંયા જોઈએ, આ શું છે? વિમાન. શું છે? વિમાન. વિમાનને અંગ્રેજીમાં શું કહેવાય? પ્લેન. શું કહેવાય? પ્લેન. તો પ્લેનનો સ્પેલિંગ થશે પી એલ એ એન ઈ. પ્લેન એટલે વિમાન. પી એલ એ એન ઈ. પ્લેન એટલે વિમાન. પછી આ શું છે? હોડી. શું છે? હોડી. હોડીને અંગ્રેજીમાં શું કહેવાશે? બોટ. શું કહેવાય? બોટ. બોટનો સ્પેલિંગ થશે બી ઓ એ ટી. બોટ એટલે હોડી. શું સ્પેલિંગ થશે? બી ઓ એ ટી. બોટ એટલે હોડી. તો લખો બી ઓ એ ટી. બોટ એટલે હોડી. પછી આ જુઓ, આ શું છે? શું છે? આગગાડી. આગગાડીને અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રેન. શું કહેવાય? ટ્રેન. ટ્રેનનો સ્પેલિંગ થશે ટી આર એ આઈ એન. ટ્રેન એટલે આગગાડી. ટી આર એ આઈ એન. ટ્રેન એટલે આગગાડી. તો લખો ટી આર એ આઈ એન. ટ્રેન એટલે આગગાડી. લખ્યું. ચલો એના પછીનું જોઈશું આપણે. અહીંયા આ શું છે? સ્કૂટર. શું છે? સ્કૂટર. સ્કૂટરને અંગ્રેજીમાં સ્કૂટર જ કહેવાશે. તો સ્કૂટરનો સ્પેલિંગ શું થશે? એસ સી ડબલ ઓ ટી ઈ આર. સ્કૂટર એટલે સ્કૂટર. શું સ્પેલિંગ થશે? એસ સી ડબલ ઓ ટી ઈ આર. સ્કૂટર એટલે સ્કૂટર. તો લખો સ્પેલિંગ એસ સી ડબલ ઓ ટી ઈ આર. સ્કૂટર એટલે સ્કૂટર. ચલો લખ્યું દરેક જણાએ. પછીનું જોઈએ. એટલું લખાઈ જાય એટલે અહીંયા આગળ જુઓ. આ શું છે? બસ. શું છે? બસ. બસને અંગ્રેજીમાં શું કહેવાય? બસ જ કહેવાય. તો બસનું સ્પેલિંગ થશે બી યુ એસ. બસ એટલે બસ. તો લખો બી યુ એસ. બસ એટલે બસ. બરોબર. પછી આ રહ્યું. પછી અહીંયા લખીએ. આ શું છે? ખટારો. શું છે? ખટારો. ખટારાને અંગ્રેજીમાં શું કહેવાશે? ટ્રક કહેવાય. શું કહેવાય? ટ્રક. ટ્રક એટલે ખટારો. શું કહેવાય? ટ્રક એટલે ખટારો. ટ્રકનો સ્પેલિંગ શું થશે? ટી આર યુ સી કે. શું સ્પેલિંગ થશે? ટી આર યુ સી કે. ટ્રક એટલે ખટારો. તો લખો ટી આર યુ સી કે. ટ્રક એટલે ખટારો. બરોબર. લખ્યું. પછી આ રહ્યું.
बाइक, बाइक ने अंग्रेजी में शू कहवाय, बाइक ज कहवाय। बाइक नो स्पेलिंग शू थशे, बी आई के ई, बाइक एटले बाइक। शू थशे, बी आई के ई, बाइक एटले बाइक। तो लखो बी आई के ई, बाइक एटले बाइक। पछी आ शू छे, गाड़ी छे। शू छे? गाड़ी। गाड़ी ने अंग्रेजी में शू कहेवाशे? कार। शू कहेवाय? कार। तो कार नो स्पेलिंग थशे सी ए आर, कार एटले गाड़ी। शू स्पेलिंग थशे? सी ए आर, कार एटले गाड़ी। तो लखो अहीं गाड़ी सी ए आर, कार एटले गाड़ी। पछी साइकल छे। साइकल ने अंग्रेजी में शू कहेवाशे? बाइसिकल। शू कहेवाय? बाइसिकल। बाइसिकल नो स्पेलिंग शू थशे? बी आई सी वाई सी एल ई, बी आई सी वाई सी एल ई। बाइसिकल एटले साइकल। तो लखो बी आई सी वाई सी एल ई, बाइसिकल एटले साइकल। बराबर? चलो लखे गऊ दरेक जना ने। सरस। हवे एना पछीनो जोईए। नीचेनी सूचना प्रमाणे वाहनोना नाम अंग्रेजीमां लखो। नीचेनी सूचना प्रमाणे वाहनोना नाम अंग्रेजीमां लखो। पाणीमां चालता बे वाहनो। पाणीमां चालता बे वाहनो। हवे पाणीमां कयुं कयुं वाहन चाले? तो एक तो वहाण अने बीजू होड़ी। बराबर? एक तो वहाण अने बीजू होड़ी। होड़ी ने अंग्रेजी में शू कहेवाशे? बोट। शू कहेवाय? बोट। तो लखो बी ओ ए टी, बोट एटले होड़ी। पछी बीजू शू छे? वहाण। वहाण ने अंग्रेजी में शीप कहेवाय, एस एच आई पी, शीप एटले वहाण। बराबर? लख्यू दरेक जणाए। पाणीमां चालता बे वाहनो, जेमां एक वहाण अने बीजू होड़ी। वहाण ने अंग्रेजीमां शीप कहेवाय अने होड़ी ने अंग्रेजीमां बोट कहेवाय। तो बोटनो स्पेलिंग लख्यो बी ओ ए टी, बोट एटले वहाण। अने शीपनो स्पेलिंग लख्यो एस एच आई पी, शीप एटले वहाण। बराबर? चलो हवे एना पछीनू जोईए। पाटा पर चालतू वाहन। पाटा पर चालतू वाहन। पाटा ऊपर कयू वाहन चाले? पाटा ऊपर शू चाले? आगगाड़ी। शू चाले? आगगाड़ी। आगगाड़ी ने अंग्रेजी में शू कहेवाय? ट्रेन। शू कहेवाय? ट्रेन। तो ट्रेन नो स्पेलिंग शू थशे? टी आर ए आई एन, ट्रेन एटले आगगाड़ी। शू स्पेलिंग थशे? टी आर ए आई एन, ट्रेन एटले आगगाड़ी। लखो स्पेलिंग टी आर ए आई एन, ट्रेन एटले आगगाड़ी। એના પછીનું છે આકાશમાં ઉડતું વાહન। આકાશમાં ઉડતું વાહન। હવે આકાશમાં કયું વાહન ઉડે છે? વિમાન। કયું? વિમાન। હવે વિમાનને અંગ્રેજીમાં શું કહેવાય? પ્લેન। શું કહેવાય? પ્લેન। પ્લેનનો સ્પેલિંગ શું થશે? પી એલ એ એન ઈ, પ્લેન એટલે વિમાન। શું થશે? પી એલ એ એન ઈ, પ્લેન એટલે વિમાન। તો લખો પી એલ એ એન ઈ, પ્લેન એટલે વિમાન। લખ્યું દરેક જણાએ? ચલો એના પછીનું। જમીન પર ચાલતા બે વાહનો। જમીન પર ચાલતા બે
વાહનો. તો જમીન પર કયું કયું ચાલે? બસ, ટ્રક, ખટારો, સ્કૂટર, બાઇક, સાયકલ, ગાડી, આટલા બધા વાહનો ચાલે ને? હા, તો જમીન પર ચાલતા વાહનો આપણે શું લખીશું? એક સ્કૂટર અને બીજું સાયકલ લખીશું, બરાબર? સ્કૂટર અને સાયકલ. તો પહેલું સ્કૂટર, સ્કૂટરનો સ્પેલિંગ શું થશે? SCOOTER. સ્કૂટર એટલે સ્કૂટર. ફરીવાર, SCOOTER. સ્કૂટર એટલે સ્કૂટર. તો લખો, ચલો, SCOOTER. સ્કૂટર એટલે સ્કૂટર. બીજું શું લખીશું? સાયકલ. શું લખીશું? સાયકલ. સાયકલને અંગ્રેજીમાં શું કહેવાય? બાયસિકલ. શું કહેવાય? બાયસિકલ. બાયસિકલનો સ્પેલિંગ શું થશે? BICYCLE. બાયસિકલ એટલે સાયકલ. શું થશે? BICYCLE. બાયસિકલ એટલે સાયકલ, બરાબર? તો લખો, ચલો, BICYCLE. બાયસિકલ એટલે સાયકલ. લખ્યું, લખી લો. એના પછીનું શું છે? ત્રણ પૈડાવાળું સાધન. ત્રણ પૈડાવાળું સાધન. હવે ત્રણ પૈડાવાળું સાધન કયું છે? બોલો, સાયકલને બે પૈડા હોય, બરાબર? બાઇકને બી બે પૈડા હોય, બસને ચાર પૈડા હોય, સ્કૂટરને બી બે હોય, ગાડીને ચાર પૈડા હોય, વિમાનને તો પૈડા જ ના હોય, પછી હોડીને વહાણને ના હોય, પછી ટ્રેન એટલે આગગાડી ચાલે પાટા ઉપર. તો ત્રણ પૈડાવાળું વાહન કયું? રિક્ષા. કયું? રિક્ષા. હવે રિક્ષાને અંગ્રેજીમાં શું કહેવાય? બોલો, રિક્ષો. શું કહેવાય? રિક્ષો. તો રિક્ષોનો સ્પેલિંગ થશે RICKSHAW. રિક્ષો એટલે રિક્ષા, બરાબર? ફરી વાર બોલું છું, RICKSHAW. રિક્ષો એટલે રિક્ષા, બરાબર? ચલો લખો સ્પેલિંગ, RICKSHAW. રિક્ષો એટલે રિક્ષા. ચલો લખી ગયું દરેક જણાને? આટલું એક્સરસાઇઝ આજના દિવસમાં જે લખાયું છે બે પન્ના, એ તમારે લખી ગયું છે? સરસ. તો આગળના વિડીયોમાં આપણે શાક, વેજીટેબલ્સ એટલે કે શાકભાજી લખાવીશું, બરાબર? અને મોઢે કરાવીશું. આગળના વિડીયોમાં આપણે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી મોઢે કરાવીશું. વેજીટેબલ્સ એટલે શાકભાજી, બરાબર? તો ત્યાં સુધી તમારે આજના દિવસમાં જે કરાયું છે તે વાંચવાનું છે અને સ્પેલિંગો મોઢે કરવાના છે. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.